કાલે પણ મેં કીધેલું બોડેલી માં આજ પણ કહું, ઘણી વાર પ્રોગ્રામ માં કઈ એમ કહેતો રહું છું કે જયારે અમુક પ્રશ્નો આવે ધર્મની વાત, આપણે પ્રેમથી રહેવા વાળા છે, આપણે અહીંથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને પ્રેમથી ભારત ફલે ફૂલે એની વાતો થાય છે અને એ જરૂરી છે, પણ આપણા ધર્મ ઉપર અત્યારે બહુ ઘા કરવામાં આવે, મહાદેવ વિશે કે રામ વિશે કૃષ્ણ વિશે આવું બધું થતું હોય, તો ઘણી વખત એવી વાત આવે ને કે કોના નામના રોડ રસ્તા બનાવવા જોઈએ, કોના નામના નગર બનાવવા જોઈએ, તો સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે હું તમારા આગળ આ વાત મૂકતો જાઉં, અને તમને પણ કોઈ પ્રશ્ન કરે તો એને આ સવાલ હામો જવાબ દેજો, એટલે તમને એ પછી બીજું કઈ નહીં બોલી શકે એવી હું તમને વાત કરું કે રોડ કોના નામના બનાવવા, રસ્તા કોના નામના બનાવવા, એવી વાત આવે, આ નામ બદલાવવાની બધી આવે ને, તો મને કોઈ પૂછે તો મારે એક પ્રશ્ન મૂકો જગતની સામે, કોઈ પણ ધર્મ હોય, પણ હું સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે એક હિન્દુ તરીકે એક વાત મૂકું છું કે એક ભાઈએ ગ્રહ માટે ગાદી માટે સત્તા માટે થઈને પોતાના ત્રણ હગા ભાઈને ભૂંડાઈ મરવી નાખ્યા હોય, ભૂંડાઈને મરવી નાખ્યા, ઓથેન્ટિક વાત છે, હું જે વાત કરું છું અહીંથી હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, તોળ્યા વગર અમે બોલતા નથી કોઈ દી, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ, એટલે એક ભાઈ પોતાના હગા ત્રણ ભાઈઓને મારી નાખે ગાદી માટે થઈને, મા બાપને જેલમાં પૂરે, અને મરવા ટાણે એનો બાપ બોલ્યો હું હવે નામ આપું તમને ઔરંગઝેબ, હગા ત્રણ ભાઈઓને ગાદી માટે સત્તા માટે મારી નાખ્યા, અને મરવા ટાણે એનો બાપ શાહજહા જેલમાં હતો, મા બાપને જેલમાં પૂરી દીધા એને, અને મરવા ટાણે કીધું કે ઔરંગઝેબ મને પાણી પા, બેટા મને થોડું પાણી પા, માણસોને કહી દીધું એક ઘૂંટડો પાણી એને કોઈ ન આપતા, છેલ્લા ડહકા જયારે શાહજહાં ના હતા, મરવા ટાણે શાહજહાએ પાછા એના 70 ભાઈઓને મારીને ગાદી ઉપર બેઠો હતો, કાકા બાપાના જે કાંઈ 70 ભાઈઓને મારીને ગાદી ઉપર બેઠો હતો, અને એના આપણને આ બધા ગ્રેટ ધ ગ્રેટ અકબર ને આ બધા એ કેવા હતા એ હું વાંચીને મારા પ્રોગ્રામમાં કહું છું કાયમ, કે એ જ્યાં સુધી ચાલુ રહેતા સુધી અમે અમારું બોલવાનું, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે, આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી, પણ હકીકત છે એ તો કેવું ને, અબ્દુલ હમીદને અમે યાદ કરી છીએ, પણ જેને અહક થતું હોય એના માટે તો બોલવું કે નહીં, ભારતમાં રાય રીએ ભારતનું ખાય ભારતની માટીમાં અહીંયા જન્મેલા અહીંયા રે નહીં, એને પણ બીજાને ઘણા એવા છે, ઘણા બોલ, મણિશંકર અય્યર કહેતા હતા મુજે પાકિસ્તાન મેં પ્યાર બહુત મિલતા હે, હિન્દુસ્તાન મેં પ્યાર નહીં મિલતા, તો પાકિસ્તાન ભેળું થા ઘૂઘલું અહીંયા હું ડાયટો છે, એ તો હકીકત છે ને, આ તો ભારત છે, ભગવતી ભારતી છે, એટલે હું કહું કે મરવા ટાણે શાહ, આ ઓથેન્ટિક વાત છે, તમારે કેવા થશે કોઈને પણ કે કોના નામના રોડ ને રસ્તા હોય, મરવા ટાણે શાહજહા છેલ્લા દહકે એટલું બોલ્યો કે ઔરંગઝેબ, આ શાહજહા બોલ્યો એ કહું છું, ઔરંગઝેબ તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હરાક મર્યા પછી પીપળે પાણી રડવા જાય છે મા બાપ ને ભલા માણસ, આવું શાહજહા ઔરંગઝેબ નો બાપ મરવા ટાણે બોલ્યો, બોલો એને કીધું ઈ કહું છું હું તમને, તો હવે હગા મા બાપ ને પાણી વગર જેલમાં પૂરી મારે અને હગા ત્રણ ભાઈ ને મારી નાખે ભૂંડા એ સત્તા માટે, એના નામના રોડ ને રસ્તા હોય કે એક બાપ ને વચન ને ખાતર 14 વર્ષમાં વનમાં વયો જાય ભલા માણસ, બીજો કે મારે મારો ભાઈ વનમાં તો હું વનમાં, ત્રીજો કે મારે સાંખડીયું ને ગાદીએ બેહારું પણ ભરત કે હું ન બેહું, ચોથો કે અયોધ્યાની ગાદી ઉપર લમણો ન વાળો, ચાર ચાર ભાઈઓ હોવા છતાં ફૂટબોલના દડાની જેમ ઓલો ધક્કો મારે તો ઓની પાસે ને ઓલો ધક્કો મારે તો ઓની પાસે અયોધ્યાની ગાદી રઝળી પડી, આના નામના રોડ ને રસ્તા હોય કે ઔરંગઝેબના નામના એ નક્કી દુનિયાને કરવાનું છે ભલા માણસ, આ આપણી ઉજળી પરંપરા છે, હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં ગણેશ બાપા કે જ્યારે પ્રેમની નિશાની વાત આવે નિશાની તો આપણે ત્યાં બસ કુતુબ મિનાર આમ તો ધરોહરમાં ત્રણ બતાવ્યા, કુતુબ મિનાર લાલ કિલ્લો ને તાજમહેલ, અને તાજમહેલ પ્રેમની નિશાની, હું કાયમ કહું છું કે તાજમહેલ ને હું મારા દેશની ધરોહર તરીકે મને ગૌરવ છે આપણા દેશમાં તાજમહેલ છે, પણ પ્રેમની નિશાની તાજમહેલ નથી, તાજમહેલ બનતો તો ત્યારે 35-40 લાખ ગરીબો ભૂખે મરતા હતા, એક બાજુ તાજમહેલ તૈયાર થતો હતો, મજૂરનો હાથ બન્યા પછી કાપી નાખવામાં આવ્યા છે, એ પ્રેમની નિશાની નથી, પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી દરિયાની માલિકો આજે પુલ છે ને એ રામ અને સીતાના પ્રેમની નિશાની છે ભલા માણસ, કોઈને જોયું હોય તો જૈન પૂરતી જોઈજો,
सेटेलाइट में बतावे से, विज्ञान पण कहे से के आ पुल बनेलो छे अने रामायण छे बधुई शास्त्रो छे आपणे तो मानी छे पण विज्ञान एना बधा पुरावा गोती गोती ने कहे छे के रामायण थियेली छे एटले हजार वर्ष पहेला। छतां अमुक घोघा एवुं कहेता हता एक्चुअली रामायण तो काल्पनिक कहानी छे, तमारी पेढ्यू काल्पनिक छे नी पूरी थवानी तैयारी में छे हवे। आ तो साची वात छे ने, એટલે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે પુરુષાણ, એક વિષમભર ઉપરે તું તો રાખીને ભરોસો રાણ। એમ આપણે તમે જે ધંધો વ્યવસાય બધું કરજો, ખૂબ પૈસા કમાજો, આ એમાં પાછો એ સબ માયા હે નિસકા ક્યાં કરે ને એવું ન હાલે, હવારે આ બધા બિલ ભરવા પડે પાછા। યુવાનો તમારી તાકાતો એટલા રૂપિયા કમાજો, તમે તમારે તમારે જેટલું મહેનત થાય એટલી કરજો અને રૂપિયા કમાઈજો, પણ પાછી જયારે ધર્મની દેશની અને રાષ્ટ્રની વાત આવે ને ત્યારે બે હાથે વાપરશો ને, એટલે જોગમાયા કોઈ દી માતાજી ખૂટવા નહીં દે અને પરમાત્મા પણ કોઈ દી ખૂટવા નહીં દે। એ વાતો એટલે વાતો કરવાળા ઘણા તમને કહે, હું શરૂઆતમાં મેં કીધું ને કે મુકેશભાઈ રાજેશભાઈ એમને કીધું જ હોય આ બધું આમ ને તેમને આવું ન કરાય, પેલો વરસાદ ધરતી માથે થાય ને એટલે એક દી બે દી પાંચ દી આઠ દિવસ થાય તો ઝીણી ઝીણી વનસ્પતિ કોળાય ધરતીમાં, ઝીણામાં ઝીણી વનસ્પતિ થી લઈને વડલા સુધી બધાને નવા પાન આવે, બધાને નવા પાન આવે, બધાને નવા પાન આવે, એકને ન આવે, કોને? કેળડાના, કેળડા નામનું ઝાડ હોય ને એને એને નવા પાન આવે જ નહીં। આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હિડુડો ને નકર બે પાંદડા આને આવત, અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કરો, એ એનું કામ કરે। સમાજમાં હોય એવા ગાયના આંચળમાં ઈંટડી નામનું જંતુ થાય, ગામડા મારી એટલે તમને ખબર હોય ગાયના આંચળમાં ચોટી હોય ઈંટડી, અને આંચળના મોઢિયા પાસે ઈંટડી હોય અને દૂધ ગોવાળ દોવાનું શરૂ કરે, દૂધની ધાર ભટકાય ઈંટડી ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા, નહીતર બે ઘૂંટડા દૂધ ના લે તો એને કઈ ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવો હોય એને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો, એને એ કાંઈ લેવા દેવા નહીં, એને લોહી જ પીવું, નડવા સિવાય ધંધો નહીં એને પાસે કોઈ દી બેહવું નહીં। યુવાનોને કાયમ કહું છું, માવા હારું થઈને ખીસા પાડીને એવા મિત્રો ન રાખતા, ભલે થોડા રાખજો, ઓછા રાખજો, એકલા રહેજો, પણ અવળા તમને ચડાવી દે। બે પ્રકારના આપણે ત્યાં મિત્રો હોય, એક સ્લીપર જેવા હોય, એક બૂટ જેવા હોય, બેનપણીમાં બેનો નહીં હોય, એક સ્લીપર જેવા એક બૂટ જેવા। સ્લીપર જેવા મિત્ર તમે ગમે એવા ગારામાં ખૂતો તોય બિચારા ભેગા ઢળડાતા આવે, તમને છોડી જ ના શકે, છોડી જ ના શકે, એ ભેળા ને ભેળા વહી આવે, એ બૂટ જેવા મિત્રો। સ્લીપર જેવા મિત્રો એવા હોય જરાક લેપસા નથી, પગમાં નીકળ્યા નથી, હાવ તૈયારી જોઈએ ની બોલો, તરત નોખા, અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે, એટલે એવાની પાસે બે હોય નહીં કોઈ દી, એનાથી છેટું રહેવું। મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે। તમે કયા સ્થાને છો, કોની સાથે છો, એની બહુ મોટી અસર છે। ચોખા છે ને, ચોખા જે કમોદ આપણે ચોખા ખાઈ એના ઉપર ફોતરું હોય તો એને કમોદ કહેવાય, ફોતરું ઉતરી જાય એટલે એને ચોખા કહેવાય, ભાત ચાવલ। એ ચોખો કંકુ ન્યારે ભળે ને એટલે ભાગવત ની પોથી ઉધી જાય, ભગવાન ને છાંદલો કરો તો એના કપાળ ઉધી ચોખો જાય, પણ કંકુ આરે ભળે તો એનો એ ચોખો મગની આરે ભળે તો ખીચડી થાય। ખીચડી બાઈ માણનું નામ છે, મુદામાંથી ગયો, તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વસ્તુ છે, મોટી અસર થાય છે। એટલે સારા ઠેકાણે બેહવાની આપણે ત્યાં સંસ્કારની મિત્રતાની આ બધી ભાઈ બંધાઈની ઘણી વાતો હતી। અને બીજું, તમારે કદાચ માતાજી દયાથી બધું સારું હોય અને એમાં થોડો ઘણો ચડાવ ઉતાર બધું આવતું હોય તો એમાં હરેરી ન જવું, અને બે પાંચ મિત્રો કે હારા એક મિત્ર હોય તો એને કયો, નકર મા બાપને કયો, ઘરે કયો, પોતાનાને કયો, ગમે ને રાયડું ન નાખવી કે મારે હમણાં આમ થઈ ગયું, મારું પૂરું થઈ ગયું છે। દુનિયા એવી છે કે મોટા મોટા રહોડા હોય, તમે જોયા છે રસોડા મોટા થતા હોય ત્યાં મિષ્ટાન બનતું હોય, અને મોટા ટોપમાં મિષ્ટાન બની જાય અને પછી એને ઉતારવા વાળા બધા દોડે આમ ટુવાલ ને ગાભા ને લઈને ઉતારતા હોય ટોપ ને દેશી ગામડામાં, અને એ ટોપ નીચે ઉતારવાટાને પાંચ જણા ઉતારતા હોય દસ બીજા હળી કાઢે, જોજો ઢળી ન જાય, ઢોળાય ન જાય, આમ ન થઈ જાય, ત્રાહો ન થઈ જાય, જોજો હરખો મૂકજો, ટેકા મૂકજો, આમ કરજો, શું કામ ભર્યા છે, ભર્યા છે એટલે એને ટેકા મૂકે ને હરખા કરી નીચે ઉતારે, એનો એ ટોપ બીજે દિવસે મિષ્ટાન બધું ખવાઈ જાય અને વધુ ઘટ્યું પેટીઓ ભરાઈ જાય ને એ ટોપ ખાલી થાય ને, એટલે એના એ ટોપ ને ઊંધો નાખીને માથે ધોવા વાળો વળિયું ગહતો હોય, દુનિયાને ખબર નતા ન પડવા દેતા તમારી પાસે કાંઈ નથી, ન કરો ઊંધા નાખીને માથે વળિયું ગઈ છે, એ દુનિયા છે ભલા માણસ, એ દુનિયામાં મારે તમને તમારે રહેવાનું છે।